नमस्कार विद्यार्थी मित्रों, हूँ शैलेश दलसाणिया, ज्ञानदीप स्कूल में आपनुं हार्दिक स्वागत करू छू। हवे आपणे सादा वर्तमान काळ में छे ए लास्ट लेक्चर में कुल मळीने 10 सेंटेंस आपणे पूरा कर्या हकार। आपणी हकारनी वाक्य रचना शुं हती? सब्जेक्ट प्लस बी वन प्लस ऑब्जेक्ट प्लस अधर वर्ड्स, आपणी वाक्य रचना हती। सब्जेक्ट प्लस बी वन प्लस ऑब्जेक्ट प्लस अधर वर्ड्स। आजे आपणे नकारनी वाक्य रचना जोवाना छे, बराबर जोईए छे। तो नकारनी वाक्य रचना पहेला सब्जेक्ट तो आवशे, अरे सब्जेक्ट प्लस डू अथवा डस, डू अथवा डस आवशे। प्लस टू अथवा डस, प्लस शू मूकवानु छे? नॉट प्लस वी वन प्लस ऑब्जेक्ट प्लस अधर वर्ड्स। जो खाली एक शू थे टू डस प्लस शू आवशे? नॉट। खास ध्यान रखो, टू डस प्लस नॉट, बराबर। ત્યાર પછી આપણે જોઈએ વાક્ય રચના પ્રશ્ન। હવે જો પ્રશ્નાર્થક વાક્ય રચનામાં છે આ ડુ ડસ ક્યાં આવી જશે? આગળ, તો એ આગળ લઈ લેવો ડુ અથવા ડસ પ્લસ સબ્જેક્ટ પ્લસ वी वन प्लस ऑब्जेक्ट प्लस अदर वर्ड्स प्लस क्वेश्चन मार्क। क्वेश्चन मार्क आउट से ऑलरेडी, बराबर। जो आनंदानी वाक्य रचना छे अने आ प्रश्नार्थी वाक्य रचना, पण ओ लोगो प्रश्नार्थ डबल यू क्वेश्चन नथी, नॉन डबल यू क्वेश्चन ही प्रश्नार्थी वाक्य रचना छे। हवे आपणे शुं करशुं? एक विधान वाक्य लेशुं। ई विधान वाक्य ने छे આપણે નકાર અને પ્રશ્નાર્થમાં ફેરવીશું, નકાર અને પ્રશ્નાર્થમાં। જો કઈ રીતે? એક સેન્ટેન્સ લખું છું, અમિત, બરાબર, અમિત રીસર, અમિત રીસ અ બુક, તે અહીંયા એ શા માટે લખ્યો છે? તો અમિત કેટલા પુરુષ છે? ત્રીજો પુરુષ એક વચન। જો અહીં અમિત કેટલા પુરુષ છે? ત્રીજો પુરુષ એક વચન, એટલે ક્રિયાપદની પાછળ શું લખ્યું છે? એસ એક અથવા ઈએસ, બરાબર। હવે આ વાક્યને છે ઈ આપણે નકારમાં ફેરવીશું, પહેલા શેમાં ફેરવીશું? નકારમાં। હવે નકારની વાક્ય રચના શું છે? તો કે સબ્જેક્ટ પ્લસ ટુ ડઝ પ્લસ નોટ પ્લસ વી વન, ખાલી ટુ ડઝ પ્લસ નોટ આવે, તો નકારમાં ફેર સબ્જેક્ટ આવશે, અહીં શું લખશું આપણે? અમિત, ઓકે। હવે આપણે એ નક્કી કરવાનું ડુ આવે કે ડઝ આવે। હવે જો આપણે એક કોષ્ટક લગાવી દઈએ, આઈ ડુ, વી ડુ, યુ ડુ, યુ ડુ, ઈ સી ઈ ડઝ, પૂછાતું નથી કે અંડરગ્રાઉન્ડ પ્રશ્ન કરો, પણ કહેવાનો અર્થ એ કે આપણે ખબર હોય છે કે આમાં ડુ આવે કે ડઝ આવે, બરાબર। ત્રીજો પુરુષ એક વચન હોય તો ડઝ આવે, બાકી બધા શું આવે? અમિત ડઝ નોટ। હવે અહીંયા રીડ્સ નું પાછું શું થઈ જશે? રીડ, શું થઈ જાય? રીડ, કારણ કે અહીંયા ડઝ આવ્યું, એટલે રીડ્સ નું શું થઈ જાય? રીડ થઈ જશે। અને અમિત ડઝ નોટ રીડ અ બુક ડેલી, એવી વાક્ય કે અમિત ડઝ નોટ રીડ, જો અહીંયા રીડ્સ માંથી પાછો એસ નીકળી જાય, કારણ કે જો અહીં ડુ ની પાછળ એક ઈએસ લાગેલો છે, જો ડુ ની પાછળ ઈએસ લાગેલો છે, ડઝ છે,
एक ने पट्टू बे वार एस के एस नो हाफ बराबर स्वाभाविक छे એટલે અહીં પાછું એસ લાગ્યો હોય ને તમે ડસ નો ઉપયોગ કરો એટલે ક્રિયાપદમાંથી પાછું એસ શું થઈ જશે નીકળી જશે એ ખાસ ધ્યાન રાખજો હવે આ પ્રશ્નમાં ફેરવ્યો તો ડસ ક્યાં આવશે આગળ ડસ કે સર્વ થશે આવશે ડસ અમી રી સ એનું શું રીડ પાછો અહીં રીડે રીડે લેશે ડૂ છે એ બદલે એસ અગર લાગે પછી એટલે આમાં ની પાછળ એસ આવશે રીડ નામે રીડ એડ્રેસ ડઝ અમિત રીડ અ બુક ડેઈલી અચ્છા પ્રશ્નાર્થ કે લેવો લા પહેલે કી કરવાનું આમાં શું લાગે ડુ લાગે કે ડઝ લાગે તો એ એક વાક્ય લઈ આવો ગતક તરીકે લઉં છું આઈ वाक्य सर्वी लगू आई प्ले क्रिकेट एवरी डे हमें जो तुम्हारे आमा नकार में फेर तो पहले ये नहीं करो डू आवे डस आई छे तो शू आवे डू आवे ऐसे तो डू जावे तो आवे आई डू नॉट प्ले आमा देश ने के रामायण छे आमा हती के डस आवे तो आमा इस लागे हो तो ई रामायण I do not play cricket every day. હવે આને આને પ્રશ્ન તો ફેરવવું હોય બરાબર તમારો પ્રશ્ન તો ફેરવવું છે તો કઈ રીતે ફેરવી શકો તો કે do I do આગળ આવી જશે do I play cricket every day खास तो डज नो उपयोग करो तो क्रियापद नी पाछळ जे एस के ईएस लागेलो छे ई शुं थई जशे निकळी जशे ओके नेक्स्ट मां आपणे थोड़ी खाली जगह एक्सरसाइज करशु भले खाली जगह पूछाती नहीं थोड़ी एक्सरसाइज करशु कारण तक ख्याल आए सीम्पल प्रेजेंट टेन्स ओके अत्यारे सुधी राखी।